1052 केस ગુજરાતમાં 24 કલાકનો આંકડો 1052 1100ની રેન્જ યથાવત ગુજરાતમાં 24 કલાકમાં 1052 કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં 1052 જે આપણો રેન્જ છે 1000 થી 1100ની વચ્ચે એ રેન્જ આવી છે હાલાકી રાહત આપતી ખબર એ પણ છે કે 24 કલાકમાં 1000 થી વધુ લોકોએ કોરોનાને બાદ પણ આપી છે આ એક સારી ખબર છે આપણા માટે હજારની ઉપર આંકડો તો આવી રહ્યો છે પરંતુ હજારની ઉપર કોરોનાના લોકોએ માત પણ આપી છે હિતલ પારેખ જોડે હિતલ લગભગ 1000નો અને 1100ની રેન્જ છે પરંતુ રાહત આપતી ખબર કે 1000 થી વધુ લોકોએ કોરોનાને માત પણ આપી છે હિતલ જી જનક ચોક્કસ એવું કહી શકાય કે 1052 નવા કેસો સામે આવ્યા છે પણ ક્યાંક ને ક્યાંક આજે 1015 દર્દીઓ સાજા પણ થયા છે અને સાજા થવાનો જે દર છે એ 72.75% છે જે ગુજરાત માટે સારી બાબત ગણી શકાય આજે કોરોનાના કારણે કુલ 22 મૃત્યુ થયા છે અને 22 મૃત્યુમાં સૌથી વધુ સુરત કોર્પોરેશનમાં 5 મૃત્યુ છે અમદાવાદ કોર્પોરેશનમાં 4 છે અને સુરત ગ્રામ્યમાં પણ 4 મૃત્યુ છે એટલે ક્યાંક ક્યાંક મૃત્યુનો આગ જળવાઈ રહ્યો છે આજે ગઈકાલની સરખામણીમાં નવા કેસો જે છે એમાં પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે જોવા જઈએ તો નવા કેસોમાં સુરત કોર્પોરેશન આજે પણ પહેલા નંબરે રહ્યું છે 204 નવા કેસ આવ્યા છે અમદાવાદ કોર્પોરેશનમાં 144 કેસ સીધી રીતે સામે આવ્યા છે અને સુરત ગ્રામ્યમાં 54 કેસ છે જી જનક બિલકુલ બિલકુલ આભારી તલ તો આપ જુઓ કે સુરતની પરિસ્થિતિ હજુ પણ નથી સુધરી એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી 24 કલાકમાં 22 દર્દીઓના મૃત્યુ થયા છે અને સુરત જિલ્લામાં 258 નવા કેસ નોંધાયા છે અમદાવાદ કરતાં વધુ સુરત અને ટોટલ આંકડો 1052